આવી ગયો બેટા? હા આવી ગયો મમ્મી. કેમ ગુસ્સા માંસો બેટા, શું થયું? થાય શું મમ્મી, તમારી રોજની કચકચ. કેમ મારી કચકચ? મેં શું કર્યું? તમે ભાભીને શું બોલ્યા? કાંઈ નથી બોલી. એને મમ્મી આવ્યા હતા, આવીને ઝઘડો કરીને લઈને વયા ગયા. મમ્મી ઝઘડો એને મમ્મીએ કર્યો, શરૂઆત તો તમે જ કરી હતી ને. એવું નથી બેટા, મેં જે કર્યું ને ઘરમાં બધું રેડી જ કર્યું છે. મમ્મી શું રેડી કર્યું તમે, મને સમજાવશો શું રેડી હતું એમાં? એની માં આવી અને ખોટે ખોટી ઉપરાણું લઈને અને મને મારી યારે બાંધવા મળી. હા મારો તાર પપ્પાનો શું વાક હતો, જરાય શરમય નું આવે, આવીને તરત વ્યવહારે બાંધવા મળે અને પાછા ધમકી આપે. હું કાયદેસરની બધી કાર્યવાહી કરી. બોલ હવે એને મારે શું કહેવું? મમ્મી એને આપણે કંઈ નથી કહેવું, પણ તમે થોડું સમજી જાઓ ને તો બસ છે. મમ્મી તમને ખબર છે, ભાભી એટલા સંસ્કારી છે, વ્યવસ્થિત છે, બધા સાથે સારી રીતે રહે છે, તો પણ ઝઘડવાનું. હા ભાભી સંસ્કારી છે, મેં તો એનામાં એક ગુણ એવા ન જોયા બેટા કે તારી ભાભી સંસ્કારી છે, નો ટાઈમે ઉઠે કે નો ટાઈમે રસોઈ બનાવે, નો ટાઈમે કામ કરે, એ હું સંસ્કારી કહેવાય? કોઈ દિવસ મારી સામે નહીં બોલી હોય એવું નથી બન્યું. બોલ બેટા, અને તને ક્યાંથી ખબર હોય? તને તો એ કેવી સાચું લાગે, તને વાતની કાંઈ ખબર ન હોય એટલે તારે છે ને વચ્ચે માથું નહીં મારવાનું. ભાભી માથું નથી મારતો, પણ અમે પણ ઘરમાં જ રહીએ છીએ, અમને ખબર પડે કે શું થતું હોય છે. હા ને, અને ભાભી ક્યારેય પણ તમારી સાથે ઊંચો અવાજ કરીને બોલ્યા છે? નહીં ને, તમે હંમેશા એને તતરાવતા જ રહેતા હોય છે. અરે તને એવું લાગે છે? આ કાંઈ ઓછી માયા નથી, એની માની ચડામણી છે ને એટલે મારી યારે બાધ્યા કરે છે. બાકી ઘરમાં ઝઘડા ક્યાં થતા હતા? માની ચડામણી કંઈ નથી મમ્મી, અને ભાભી એવા છે પણ નહીં, એને મત સંસ્કાર છે, એને ખબર પડે છે કે શું બોલવું ને શું ન બોલવું. એને ખબર છે કે એ ઘર છોડીને આવ્યા ને એટલે તમે જ એની માં છો, તમારી સાથે માની રીતે વર્તન કરે છે. પણ તમે કેમ એને દીકરી નથી માનતા મમ્મી? કોઈ મારી યાર એવું વર્તન નથી કરતી, સાસુ જેવું જ વર્તન કરે છે અને હંમેશા ઘરનું બધું કામ મારે એકલીને કરવું પડે છે. એ કાંઈ કામ નથી કરતી અને આખો દિવસ મોબાઈલ લઈને બેઠી રહી છે. તમને એ નથી દેખાતું? બહારના કામે મારે એકલીને કરવાના, અને તું નનકો છો, તને શું ખબર હોય? આદિને પૂછી જોજે કેવી મારી સામું બોલતી હોય, તાર પપ્પાને પૂછી જોજે. મમ્મી મને બધી ખબર છે, તમે અને ભાઈ પણ એ જ છે, હંમેશા એની સાથે લડ લડ જ કરો છો. ક્યારે શાંતિથી વાત કરી છે? પ્રેમથી બેસાડીને પૂછ્યું છે બેટા શું ઘટે છે? એની તબિયત ખરાબ હોય ને તોય મમ્મી તમે એને હેલ્પ નથી કરતી? અરે બેટા આખા ઘરનું કામ જ હું કરું છું, એ બાના બતાવે છે બધા તારી આગળ હારી થાય છે કે ભાઈ જો હું કેટલી હારી છું, મમ્મી મને હેરાન કરે. બાકી છે ને એને કાંઈ આવડતું નથી, એની માએ કાંઈ શીખવાડ્યું નથી. શીખવાડ્યું હોત ને તો મારી માથે સૂલો ન હોત, આ બધી રસોઈ મારે બનાવી પડે, નકર તમને ટાઈમે શાક રોટલી ના મળે. ખબર છે ને આ ભાભીના વિશ્વાસે તું ન રહેતો કે તારી ભાભી તને સરસની ટાઈમે રસોઈ કરીને ખવડાવશે. આ તો હું છું ને એટલે તને હાસ્યો છે, બાકી તમારે કોઈની જગ્યા નથી ઘરમાં. બરાબર છે, ચલો માની લીધું કે ભાભીનો વાંક હતો બરાબર, પણ મને એ સમજાવો કે ભાઈના જે પહેલાં લગ્ન થયા હતા એ ભાભીનો શું વાંક હતો મમ્મી? એને કેમ કાઢી મૂક્યું? છે કોઈ જવાબ? નથી ને. મમ્મી આપણો જ સિક્કો ખોટો છે, તમે થોડા સુધરી જાઓ, પ્રેમથી રહો, એ તમારી પાસે કંઈ નથી માંગતી, બસ માં જેવો પ્રેમ માગે છે એ તો આપી શકો ને. તમે મને પ્રેમ કરો છો, આદિને પ્રેમ કરો છો, તો એ પણ તમારી દીકરી જેવી જ છે ને મમ્મી. શું કામ ઝઘડો છો મમ્મી? અમે લોકો બહારનું સંભાળીએ કે તમારા ઘરના ઝઘડા સંભાળીએ? થોડા સુધરી જાઓ ને મમ્મી. હું સુધરેલી જ છું, તને કેમ એવો વિશ્વાસ આવે છે કે હું જ બધું કરું છું? બધું કરવા વાળી તારી ભાભી છે, હું નથી. અને થોડોક મા ઉપર વિશ્વાસ કર, તારી માએ તને આટલો મોટો કર્યો અને તું તારી માના જવાબ કાઢે છો? મમ્મી મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે, પણ છે ને ક્યારેક તમે ના બોલવાનું બોલી દો છો. તમે છે ને તમારી જીભ પર કંટ્રોલ રાખો મમ્મી, તમારો જીભ પર કંટ્રોલ નથી રહેતો ને એટલે બધી આ રામાયણ સર્જાય છે. મારો કંટ્રોલ જ છે જીભ ઉપર, બરાબર છે? હવે તું મને સમજાવવાનું બંધ કરી દે. નાના પંડે નાનો ને વળી મને કહેવાય એવો આ આદિ જો તારો ભાઈ કોઈ દિવસ મારી સામે બોલ્યો નથી અને તું મને શીખામણ દેવા આવ્યો. તું છે ને કામ છે બીજે કાંઈ ધ્યાન ન રહે, અને તાર ભાભી અરે વહીવટ ઓછો કરી દેજે, આ બધું એનું પરિણામ છે મને ખબર છે. મમ્મી એવું નથી, હું સત્યનો સાથ આપું છું ને એટલે તમને ખોટું લાગે છે. આદિભાઈ તમને એટલે સારો લાગે છે કેમ કે એ બધી તમારી વાત માને છે, મમ્મી મમ્મી કર્યા કરે છે, પણ એ નથી જોતો કે સાચું શું ને ખોટું શું. અને મમ્મી તમે પણ સુધરી જાઓ તો ઠીક છે, પછી તમારી મરજી. હવે કહેશો મને? હા એક મિનિટ. તો ક્યારના એક મિનિટ કરો છો? કામ ઘડી પડતું મૂકો ને મને વાત કરો, શું કહેવાનું છે? સેવ કરી લઉં ને. જે સેવ કરવાનું હતું એ તો ન કર્યું ને, હવે સેવ કરે છે.
જો બેટા, હું તને એમ કહું છું કે તારી મમ્મીનો જે સ્વભાવ છે ને એ સુધરવાનો નથી. 100% સનાતન સત્ય છે. અને બીજું કે આ સ્વભાવ આપણે હવે સ્વીકારી લેવાનો છે. હવે તું એને એવો સ્વભાવ ગણતો સ્વભાવ, રોગ ગણતો રોગ, આદત ગણતો આદત અને બંધાણ ગણતો બંધાણ, એ જે એનો સ્વભાવ છે એને સુધારે. એટલે હવે આપણે શું કરવું એ આપણે વિચારવાનું છે. આપણે શું કરવાનું હોય? આપણે તો બધું મીરા ઉપર છોડવાનું છે કે એ શું કરશે, ઘરે પાછી આવશે કે નહીં આવે, અને એ લોકો શું ડિસિઝન લેશે કંઈ કહેવાય નહીં. મમ્મીને આપણે કંઈ સુધારી નહીં શકીએ, મમ્મીની વાત આપણે માનવી પડશે. ઠીક છે, હવે મને તો આમાં કાંઈ સૂતું નથી, મારું મગજ તો સાવ ખરાબ થઈ ગયું છે. આમાં શું કરવું શું નહીં કંઈ સમજાતું જ નથી મને. જો મગજ આપણું, તું કહેશું ને મને આમાં કંઈ સૂઝતું નથી એમ ન ચાલે. માણસનું જીવન જ ભગવાન એટલે આપ્યું છે કે ગમે સમસ્યા હોય ને એનો રસ્તો કાઢવાનો હોય માણસે. આપણે કાંઈ થોડા જનાવર છીએ, આપણે કાંઈ થોડા કોઈ પ્રાણી છીએ કે આપણે બસ ઉપરવાળા ઉપર મૂકી દેવાનું હોય? આપણે આપણા મગજથી રસ્તો કાઢવાનો હોય, અને મેં એ રસ્તો કાઢી લીધો છે. તો બોલો ને, શું રસ્તો કાઢ્યો છે તમે? આ મને પણ કહો તો ખબર પડે કે આ રસ્તાનું પરિણામ શું આવી શકે એમ છે, કદાચ સારું કે પછી ખરાબ, અને કાં તો ખબર નહીં કંઈ નવું જ પરિણામ આવીને ઊભું રહે. તને ખબર છે ને મને ખબર છે કે મીરા એક સારી છોકરી છે, સારી વહુ છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, અને એ ગઈ ને એનું કારણ એક જ છે, આપણી ભૂલ. એમાં એની સહેજે ભૂલ નથી મીરાની. જો એની જગ્યાએ તારી બેન હોય અને મારી દીકરી હોય ને તો એ જ આ જ પગલું ભરે જે મીરાએ ભર્યું છે. માનું છું કે સાચી છે અને આપણી જ ભૂલ છે, પણ એનું કારણ કોણ? તમે અને મમ્મી. હું તો તૈયાર જ હતો ને સાચું કહેવા માટે, પણ તમે લોકોએ ના પાડી. સાચી હકીકત છુપાવી એટલા માટે તો મારે ભોગવવું પડે છે ત્યારે બધું. અમે ના એટલા માટે પાડી કે અમે તારા મા બાપ છીએ, અને અમારે તારું ઘર વસાવવું હતું. અમારે એમ હતું કે દીકરાનું ઘર વસે અને એનું હરૂભરું ઘર હોય ને અમે જોઈ શકીએ, એટલે અમે આ ખોટું છુપાવ્યું. એ તારા ભલા માટે જ છુપાવ્યું છે, પણ એનું પરિણામ આવું ભયંકર આવશે એ અમને નહોતી ખબર. બસ ખબર પડી ગઈ ને આપણને કે શું થયું. એ જ થયું જે આપણે નહોતું વિચાર્યું. અને હવે તમે જે કહેવાના છો એ કહો ને, રસ્તો શું છે આપણી પાસે? કંઈ થઈ શકે એમ છે આપણાથી? હા થઈ શકે. હજી વાત એટલી બધી નથી બગડી કે સુધરી ન હોય, કે સુધરી કે હજી વાત સુધરશે. હા ક્યારે સુધરશે? નથી મીરા મારા ફોન ઉપાડતી, નથી મારી સાથે વાત કરતી, અને રહી વાત તો એ મને લાગતું નથી ક્યારે માનશે. જો તું છે ને મને અને તારી મમ્મીને મૂકી અને જુદો રહેવા આવ્યો છે. શું? હા અરે આ કયો રસ્તો છે? તમને લોકોને મૂકીને હું બીજે રહેવા જતો રહું એટલે? હા હા તારે એમ કરવું જ પડશે. કેવી વાત કરો છો પપ્પા, મને તો એ નથી સમજ પડતી. આ તમે લોકો તમને મૂકીને જતો રહું એમાં આ વાતને લેવા દેવા શું મને કહો? જો તું એમ કહે ને કે મારો વાક હતો જ નહીં, મને મમ્મીએ અને પપ્પાએ એમ કીધું હતું કે આ વાત તું છુપાવજે, મારે તો એને સાચું જ કહેવું હતું, પણ હવે તારા માટે હું મારા મમ્મી પપ્પાને છોડી દેવા માગું છું, એનાથી હું જુદો રહી જઈશ, કારણ કે એ બંને ખોટા છે એમ કહી દેજે તમે. તારે તારે એમ જ કહેવાનું છે મીરાને, હું કહું ને એમ જ કહેવાનું. તું જુદો રહેવા આવ્યો જાય ને તો મીરાજી માની જાય એવા ચાન્સ ખરા, કારણ કે એને તારા પ્રત્યે કોઈ દ્વેષ નથી, તારા પ્રત્યે એને કોઈ અણગમો નથી. પણ હું ક્યારે જુદો રહેવા નહીં જઈ શકું, એનું કારણ છે કે હું મમ્મીને નહીં છોડી શકું અને તમને પણ. જુઓ હવે જે થવાનું છે થઈને રહેશે, પણ પપ્પા આ કોઈ રસ્તો ન થયો. આપણે ભૂલ કરી છે તો આપણે એ ભૂલને સ્વીકારવી પણ પડશે. હું કહી દઈશ કે હા મેં તારાથી વાત છુપાવી, અને હું નહોતો છુપાવવા માગતો છતાં પણ મેં મારા મમ્મી પપ્પાની વાત માની. અને હું આ વાત પણ કરીશ કે મમ્મી પપ્પા અલગ રહેવાનું પણ કહે છે જો તને વાંધો ન હોય તો. હા તું એમ કહેજે એને કે આપણે અલગ રહેવા આવીએ જઈ, અને મમ્મી અને પપ્પાથી બંનેથી અલગ રહેવા આવીએ જઈ, ત્યાંય તને શાંતિ અને મને શાંતિ. મીરા હું કહું 100% રાજી થઈ જાય, અને એ રાજી થઈ જ જાય, કારણ કે અત્યારે અત્યારની જમાનાની કઈ છોકરી એવી કે જેને ભેગું રહેવું હોય. જોકે મીરા એવી નથી, છતાંય આપણો વાક છે ને એટલે આપણે આ પગલું ભરવું પડે, અને તારે આ પગલું ભરવું જ પડશે. પણ એ મારી વાત નહીં માને તો? મારી સાથે વાત જ નથી કરતી, એને વાત કરવા માટે કેવી રીતે મનાવું? અરે અત્યારથી તું એમ નાસીપાસ થઈ જાય એમ થોડું, ચાલો એકવાર ટ્રાય તો કર. ટ્રાય કરવામાં વાંધો શું? અને આપણે મનમાં એમ હોય ને કે આમ થાય એમ જ થાય, એટલે તું એકવાર
એકવાર જા તું અને એને મનાવવાની કોશિશ કર, અને હું એમ કહું માની જ જાય, અલગ રહેવું પડે ને તો અલગ રહી જાય તમે, તારે વાંધો નહીં, અમારે તો બસ દીકરાનું ઘર હરુભરું હોવું જોઈએ. સારું. મને કીધા પર ખબર પડશે માને, તે માને ઘેર જવાનો બહુ સરસ હે ને, તે વા ભલે ઘેર છોડીને બેહાડી રાખતી. મલકે કાલ હવાર વાતો કરશે, રીહામણે આવી રીહામણે આવી, ભલે ને કરે. થઈ ગઈ નિરાજ, થઈ ગઈ, પેટમાં શાંતિ થઈ ગઈ, મનમાં કેમ થઈ ગઈ ને, છોડીને વહી ગઈ. દીકરા કે જે બે વાર લગ્ન તૂટી ગયા હોય દીકરાના, અને એવો કયો મૂર્ખો બાપ હોય કે ત્રીજી એની દીકરી હોય ને આપણા ઘરે આપે, ત્રીજી કોઈ ન આપે. આવે એવું કે સાંભળ્યું છે તે કે બબ્બે લગ્ન તૂટી ગયા તોય છોકરો પૌણે જાય? હો ફેરું પૌણે રૂપિયા ડટ્ટા જ્યો ને એટલે હો મજાના પૌણે કાઈ બાકી નહીં, આપણે એમ પેટી દઈ દેવાનું રૂપિયાની એટલે છોડ્યું, લાઈન લાગે તમ તાર ઉપાધિ કરો. માની માને બહુ પાવર છે ને, એની માનો પાવર ઉતારવાનો છે ને, ખબર પડે કે છોડીને હાહરિયામાંથી કેમ હાથ પકડીને તેડી આવા એમ. એને પાવર ઉતારવાની જરૂર નથી, મીરાના મમ્મીનો પાવર તો બરાબર જ હતો. પાવર છે ને તારે ઉતારવાની જરૂર છે, તારે એટલો બધો પાવર છે ને, હવે તું પાવર ઉતાર અને એમ કે મારી ભૂલ છે એમ તો કહી દે એકવાર. હું લેવા કહો મારી ભૂલ છે, મારી ભૂલ જરાય નથી. મારો છોકરો હોનાનો છે, રૂપાનો છે નહીં, મીરુડી વળી વાંદરા જેવી એની માને ફોન કરી નકરા કાન ભરે, મારી હા હું આવી, મારી હા હું તેવી, હું લેવા ન્યો વાત તો કરવાની જરૂર હોય એટલો બધો સરો થતો હોય તો મારી આરે બોલતી હો તો એ તો મગ ભરે જ મોઢામાં બોલતા, હું જોર આવે છે ઘરમાં નથી બોલાતું. અરે આપણે ખબર જ છે, દેખીધું છે આપણે છે ને ખોટા સેવી, તોય તારે તો એ સ્વીકારવું જ નથી. હું ખોટી જરાય નથી, હું 100% હાચી છું, 110% હાચી છું. ઈને એની માં ખોટ્યું છે એટલે હાથ છોડીને હાથ પકડીને ઘરની બહાર લઈ ગઈ, હવે ભલે ઘેર બેહાડે પાટલે માંડી ને પૂજા ભલે કરતી એની માં, દીકરીઓના ઉપરાણા લઈને આવતી હોય ને મામા કાંઈ ન હોય, એની છોડીમાં કાંઈ ન હોય. અરે આપણા ઘરને સાચવી શકે, આપણા આદિત્યને સાચવી શકે, આપણે આપણા ઘરને રૂડું રાખે એવી પત્ની નો મળે. હા સુડીયું મળી જાય, બજારમાં ઘણી આટા મારતી હોય, લાઈન બેહાડજો, વરાડી ટકો બીજી આવે, લાઈન બેહાડજો, લાખ લાખ રૂપિયા છોકરી મળે. જો પસા વરા જીવે બાજમી તો પસાલકમાં પસા છોકરીઓ આવે, પણ ખાલી છે ને બાયું જ આવે, પત્ની નો આવે, સમજી લેજે તું. સમજેલી શું, તમે મને સમજાવવાની કોશિશ ન કરો, મને ખબર પડે છે કેટલી વિહે હો થાય એમ, મને ન ગણાવો તમે. એની માને બહુ પાવર છે ને, જવો તમે એનો પાવર હું કેમ ઉતારું છું, જવો ને તમે. તું છે ને આ છે કરીને તું છે ને આ પગમાં કુહાડો મારશો, આપણા દીકરાનું ઘર હું કેમ ભાંગવા બેઠી? હું નથી ભાંગવા બેઠી, એની માં એની દીકરીનું ઘર ભાંગવા બેઠી છે. એની માને તો એટલું હોવું જોવે ને કે મારી છોડી ભલે જેમ હોય એમ એના ઘેર હારી લાગે, કેમ એમ ન બોલી? હાલ બેટા આપણે તો તાર દુખી ન થવું, આ તો જાવ ને બે સુખે થી રહેજો, બહુ હાર્યું લાગે માં દીકરી બહુ તે. અરે બે શબ્દ ખડે આવે તે હજી બંને થાય, બે શબ્દ ખાલી તું મીઠા વેણ ભૂલી ગઈ હોત કે હા વેવાય એ મારી ભૂલ હતી, અમે સ્વીકારી છે, પણ તમે દીકરી અમે તમારી દીકરીને દુઃખી નહીં કરવી, ખાલી આમ હાથ જોડીને ખાલી તે બે શબ્દ પ્રેમથી જો માફી માંગી લીધી હોત ને તો આ કાઈ હોબાળો ન થાય. હું ઓલે માફી માંગુ, ઈ માંગે ને માફી, હું સોકરાની માં છું, હું કામ નમુ એને નમુ જોવે. હે વેવાય કર્યો તો લગન કરે ને હુદી બી, તમારી દીકરીને કાઈ નહીં થવા દે, તમારી દીકરીને આમ દીકરીને જેમ રાખશું ને આમ તેમ. હો ગોગા વાઈન, હું તો મરી ગઈ, સેવાટે આવ્યું તો ભોથો ઘરમાં, ઘરને હળગાવી દીધા બધાને. અરે આપણે એની જિંદગી હળગાવી એમ કેવી ને તો બરાબર લાગે, કારણ કે એને તો બિચારીને એકવાર લગ્ન થઈ ગયા, કોઈ વાક વગર એને બીજવરારે લગ્ન કર્યા, હવે તો છપાઈ ગયું એની જિંદગીમાં કે આને એકવાર લગ્ન થઈ ગયા, હવે એને એને જેવું જેવું ઠેકાણું જોવે ને એવું એને ન મળે. આપણી તો ભૂલ હતી, આપણી તો વાક હતો હાલો, એટલે આપણે તો ભૂલની સજા ભોગવી, પણ એનો હું વાક હતો બિચારી મીરાનો.
વાક બધો મારો છે, મને તો એ નથી સમજાતું કે તમે આ આપણા દીકરાની વહુનું ઉપરાણું આટલું મોટું કેમ લ્યો છો? હે, આ તો વિચારવા જેવી વાત છે. આ કોઈની બાયડીનું ઉપરાણું નથી લીધું, બાયડી તો કડવા દોડી છે. ના, દીકરાની વહુનું ઉપરાણું કેમ લ્યો છો? અરે દીકરાની વહુ છે એક હારી અને સંસ્કારી ઘરની બાઈ હતી, અને આપણે કેટલા હાચવતા હતી, અને આપણું ઘર કેટલું એનથી શુભતું હતું, આપણે બધી બેને અથડાઈમાં રાખતી હતી. પણ આપણા એક ખોટાના હિસાબે ઈ વહી ગઈ હતી. હું ખોટી નથી, નથી નથી ને નથી. તમારે મને છે ને કાંઈ સલાહ દેવાની જરૂર નથી, બરાબર છે? એટલે તમારું કહેવાનું એમ થાય છે કે હું સંસ્કારી નથી, મને ઘર હાંસવતા નથી આવડતું. આ છોકરા તો બાજની બાઈઓ આવીને મોટા કરી ગયું. તમારા મા બાપને, તમારા ભાઈઓને, તમારી બહેનોને, બધાને બાજનું આવીને હાંસવી ગયું. મેં કાંઈ કર્યું છે? તમે જ બધું તમારા બધી બાજની બાઈઓએ જ કર્યું છે કે મારે તમારે કાંઈ વહીવટ નથી કરવો. ઝીપડો તમારો બંધ રાખીને સાના મના બેહો. સહીવટથી મારે વહીવટ કરવા નહીં બેસી જવાનો. બેટા શું છે, બસ જ્યારે જો ત્યારે તું વિચારોમાં ખોવાયેલી હોય. જય શ્રી કૃષ્ણ. શું આવ્યા છો અને લેવા? એ નહીં આવે. તમે તો આવતાની સાથે જ કહી દીધું કે નહીં આવે. જોકે હું આવ્યો છું મનાવવા માટે અને તેડવા માટે જ, પણ જબરદસ્તી તો નહીં લઈ જઈ શકું ને. જો મારે થોડી વાત કરવી છે તમને. બોલો. માનું છું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, કે અમે તમને સાચી હકીકત ન જણાવી, અને એ પણ માનું છું કે મારા મમ્મી પણ એની સાથે સારી રીતે નહોતા રહેતા, પણ એ સુધરી શકે ને. ના, કૂતરાની પૂંછડી 50 વર્ષ તમે દાટો ને તો એ કાઢો તો એ વાંકી જોઈ. માણસની પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, એ ન સુધરે. અને સુધરવું હોત ને તો જ્યારે આને ઘર છોડીને જવાનો વખત આવ્યો ને ત્યારે પણ એને રોકી શકતા હતા, એને બેસાડી શકતા હતા, એને કહી શકતા હતા કે હવે હું કંઈ ગુસ્સો નહીં કરું, પણ તું નહીં જા. માનું છું કે ત્યારે તમારી સામે પણ બોલી ગયા હશે, અને મીરાને પણ ન કહેવાના શબ્દો કીધા હશે. એમના તરફથી હું માફી માગું છું. અને રહી વાત તો તમે લોકોને જે વાતનું ખોટું લાગ્યું છે કે મારા લગ્ન થઈ ગયા હોવા છતાં ડિવોર્સ લઈ લીધા પછી મેં તમને લોકોને વાત ન કરી, પણ એનું ફક્ત એક જ કારણ હતું. હું તમને કેવી રીતે સમજાવી શકું કે મારા ડિવોર્સ શું કામ થયા હતા? આદિકુમાર, એક વાત કહું. લગ્ન પહેલાં કદાચ તમે આ બધી વાત અમને સમજાવી દીધી હોત ને, ખુશી ખુશી હું મારી મીરાને તમારે ત્યાં મોકલત. કારણ કે તમે બંને એકબીજાને પસંદ કરતા હતા. હું મોકલત, ના ન પાડત. પણ ભૂલ ક્યાં કરી? બે ભૂલ થઈ. એક, તમે એને કાંઈ કીધું નહીં, તમારા ઘરવાળાઓએ પણ કાંઈ ન કીધું. અને પછી જ્યારે આપણી ભૂલ હોય ને, આપણું પલ્લું જ્યારે નબળું હોય અને ઢળેલું હોય ને, ત્યારે આપણે શું કરાય ખબર છે? આવનાર વ્યક્તિનું માન સન્માન રખાય, એને વધારે ન બોલાય. એને બદલે તમારા મમ્મીએ તો આને પાણીથી પતલી કરી નાખેલી, ખાવાનું ય નહોતા દેતા. અને આખો દિવસ એને એવી રીતે રોકટોક કરી છે કે બીજી કોઈ પણ છોકરી હોય ને ક્યારની ભાગી ગઈ હોત. બસ કરો ને મમ્મી, હવે બધી વાતનો કોઈ મતલબ જ નથી બનતો આપણા માટે. એક વખત ઘર અલગ થઈ ગયા, સંબંધો અલગ પડવા માંડ્યા છે, પછી આ બધું શું કામ આપણે કોઈને કહેવું જોઈએ? જો તમે તમારી લાઈફમાં ખુશ રહો. લગ્ન તો તૂટતા હોય, એક તૂટ્યા બીજા તૂટ્યા તો ત્રીજા થઈ જશે ને, એમાં ક્યાં મોટી વાત છે? અને આમ પણ આજે લગ્ન કરો ને ત્યાં કહેતા નહીં કે આની પહેલાં મારા બે લગ્ન તૂટી ગયા છે. એટલે તમે ગમે ત્યાં માંગું નાખીને વાત ચલાવી શકો એમ છો. અને હા, હું વચ્ચે ક્યાંય નહીં આવું. હું હવે કોઈ લગ્ન કરવા નથી માગતો. હા, પહેલાં લગ્ન તો સંજોગ વસાત નહોતા ચાલે એટલે તૂટી ગયા, પણ તારી સાથે તો હું ખુશ છું અને હું તને પ્રેમ પણ કરું છું. મને તારી સાથે જ રહેવું છે, પણ મારા નસીબમાં જ નહીં લખેલું હોય. છતાં પણ હું એટલું કહીશ કે મારા મમ્મીના લીધે તમે લોકો આવું કરો એ તો ખોટું કહેવાય ને. તમારે મારી સામે જોવું જોઈએ,
મારો કઈ વાંક હોય, મારી કઈ ભૂલ હોય તો મને કહો ને. તો કહીએ છીએ ને, તમારી ભૂલ જ છે ને. ખાલી પ્રેમથી સંસાર નથી ચાલતો ને, માણસને બધું વિચારવું પડે છે આગળ પાછળ. અને એટલા બધા સાચા હોત તો મને કહી દેવું હતું ને કે મારા પહેલાં લગ્ન થઈ ગયા હતા, મારા જીવનમાં આવી કોઈ ઘટના બની હતી તો હું તમને સમજી શકું. પણ એવા ટાઈમે મારી સામે વાત આવીને કે હવે અહીંયા મારે સમજવા જેવી કોઈ બાબત બસતી નથી. કહેવાનું મન ઘણું થયું હતું અને હિંમત પણ કરતો હતો. ત્યારે થતું હતું કે કહી જ દઉં, પણ તને ખોવાનો ડર હતો ને, એટલા માટે કહી નહોતો શકતો. પ્લીઝ આદી, મારે આ કંઈ વાત જ નથી કરવી. પણ થયું તો એ જ ને. આદિકુમાર, તમે ન કીધું તો પણ સંબંધ ન ટક્યો, તમે કહી દીધું હોત તો પણ સંબંધ ન ટકત. એક વખત કહીને તો જોવું તું. હા, તમારા મમ્મી પપ્પાએ વાત છુપાવી માની લીધું કે વડીલ છે, કદાચને એ વાત કરી દેત તો એને ડર હતો કે આ લોકો સંબંધ નહીં બાંધે. થોડોક એ પણ તો વિચાર કરવો હતો કે અમે નહીં કહીએ તો ગામમાંથી આજે નહીં તો કાલે ખબર તો પડવાની જ હતી ને, તો એના કરતાં ઘરમેળે જ આપણે વાત કરી લેત. અને તમારા મમ્મી પપ્પાની વાત જવા દો. અરે પ્રેમથી તમે મીરાને કહી દીધું હતું ને કે મીરા, મેં તારાથી એક વાત છુપાવી છે, આવું મારા જીવનમાં થયેલું અને આ કારણથી થયેલું. તો પણ એનું મન પીગળી ગયું હોત, કારણ કે મનોમન તો એ પણ તમને પ્રેમ કરતી જ હતી, તો એ તમારાથી જુદી ન થાત. પણ ઘરના ત્રણે ત્રણ ખોટા નીકળ્યા ને, એટલે પછી આ પગલું ભરવું પડ્યું. તમને તો મારે શું શીખવાડવું પડે, પણ એટલું કહીને જઈશ કે તમે એના માં છો અને તમે જે પણ એને સારી શિખામણ આપશો અથવા તમે સમજાવશો તો તમારી વાત એ જરૂર માનશે. હવે શું કરવું શું નહીં બધું તમારા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ. ગયા આદિત્ય? હા, પણ તું કેમ ગુસ્સામાં આવીને અહીંયા બેસી ગઈ? કારણ કે મને સારું ન લાગ્યું કે આપણા ઘરે આવ્યા ને આપણે એનું અપમાન કરતા હતા. મારાથી ગુસ્સામાં બોલાઈ તો ગયું, પછી મને રિયલાઇઝ થયું કે મારે આવું ન કરવું જોઈએ, એટલે હું અહીંયા આવતી રહી. અત્યાર સુધી આટલા વખતથી ત્યાં તારું અપમાન થતું હતું તો એ લોકોને આવો બધો વિચાર નહીં આવ્યો હોય? એ જ વિચાર આવ્યો મને. એ લોકોની તો ખબર નહીં, પણ મારી ભૂલ છે એ પાકી વાત છે બા. એ લોકો ખરાબ વર્તન કરતા હતા, એવું ને એવું વર્તન મેં અહીંયા આવીને એમની સાથે કર્યું તો આપણા મને એમનામાં ફેર શું રહ્યો? તો પછી આપણે પોતાની જાતને સારી અને સામેવાળાને ખરાબ કહેવા ને, એ વાત તો ખોટી જ કહેવાય. એ વાત તો ઠીક છે, પણ એ લોકોના આવા વર્તન પછી આપણે આપણા વર્તનથી રહીએ ને તો સામેવાળાને તો લાગુ ફાવે કે જોયું જો નમી ગયા, કારણ કે આપણે સાચા હતા એટલે પછી એ લોકોની બોલતી બંધ થઈ ગઈ એવું એ વિચારે. આમાં કેવું છે ખબર તને? ભલે કહેવત જેવું છે, બોલે તેના બોર વેચાય, ન બોલવામાં નવ ગુણ. પણ એ કયા સમયે કઈ કહેવતનો ઉપયોગ કરવો અને કેવું વર્તન કરવું ને એ આપણા પર છે. હા, તો અત્યારે મારે એ કહેવતનો ઉપયોગ કરવાનો જ હતો ને કે ન બોલવામાં નવ ગુણ, પણ મેં એવું કંઈ ન કર્યું ને, આવીને સીધા ઝાટકી નાખ્યા એમને. મારી તો મતી મારી ગઈ હતી કે હું આટલું બધું બોલી ગઈ. અને સાચું કહું ને બા, તો અત્યારે તો મને એવું લાગે છે ને કે એ લોકો કરતાં વધારે ખોટા તો આપણે છીએ, કે એ લોકોને સમજી નથી શકતા. હશે હવે એ લોકોથી ભૂલ થઈ ગઈ તો એમના જેવા આપણે થઈશું તો આપણા મને એનામાં ફેર શું? હા, સાચી વાત છે. આપણે આપણા સંસ્કારોમાં રહીશું અને એ એના એટીટ્યૂડમાં રહેશે કે બસ અમે જે કરીએ છીએ એ સાચું છે. એટલે જો આવીને હવે પાછી વળીને ક્યાં જવાની? આમે એ અભિમાન તો એને પહેલાં પણ હતું, અહમ હતો કે દીકરીની માં છે ને, એને નમવું જ પડે, એને નમીને જ ચાલવું પડે અને એને પાછું આવવું જ પડશે. આ અહમ હતો આદિત્યની મમ્મીને. જે હોય તે બા, પણ મારું ઘર તો એ જ છે ને, હવે મારે પણ બીજા લગ્ન નથી કરવા. હા, તો એનું જ થયું ને, એમણે કર્યું એવું મેં કર્યું. મને એમ લાગે છે કે મારે ત્યાં જતું રહેવું જોઈએ. જો બા, આ દુનિયામાં કયો માણસ એવું છે જે ક્યારેય એક પણ જૂઠ ન બોલ્યું હોય? બધા ખોટું બોલતા જ હોય છે. બસ આ લોકોની વાત સામે આવી ગઈ એટલે આપણને લાગતું ફાવ્યું અને આપણે જેમ મજા આવે એમ વર્તન કરવા માંડ્યા. ખોટું તો આપણે પણ બોલીએ જ છીએ ને, ક્યાં નથી બોલતા? હા મીરા, આપણે પણ ખોટું બોલીએ છીએ, આપણે નહીં તે જેમ કીધું એમ. દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે બીજો હરિશ્ચંદ્ર બન્યો હોય, નહીં હોય. એ એક જે થઈ ગયો એ થઈ ગયો,
પણ કોઈના જીવન સાથે રમીને જૂઠું બોલવું ને એ ખોટું છે. બાકી તો ખોટું બોલાતું જ હોય છે, પણ એનાથી કોઈને નુકસાન નથી થતું. અને આ જૂઠથી તો નુકસાન જ નુકસાન છે ને. શું નુકસાન છે? કંઈ બગડ્યું નથી, બદલી ગઈ છે ફક્ત વિચારધારણા. વિચારો પર બધું આધાર છે ને. ખબર હોત તો હું શું કરી લેત? કંઈ જ નહીં. એ વાતને થોડા દિવસમાં ભૂલી જવાની હતી અને એઝ યુઝલ જેવું જીવીએ છીએ એવું જીવવા માંડત. પણ આ થોડી મોડી ખબર પડીને એટલે હવે એ ગાંઠ મારા મગજમાં બંધાઈ ગઈ કે મારાથી આવડી મોટી વાત છુપાવી. બાકી વાત તો પહેલાં એ જ હતી ને અત્યારે પણ એ જ છે. સારું બેટા, હું તને સમજી શકું છું અને હું મને સમજી શકું છું કે હવે જે થઈ ગયું એને તો આપણે સુધારી નથી શકવાના. પણ હવે જે થવાનું છે એમાં આપણી કંઈ ભૂલ ન થાય એ જોવાનું છે. બાપ, હું ત્યાં જવા માગું છું. ઘર છે મારું એ, અને પોતાનાની ભૂલને આપણે જ ન જાતી કરીએ તો બીજું કોણ જાતી કરશે? હા, તું જે વિચારે છે ને એ હું સમજી શકું છું. પણ એક વાત ધ્યાન રાખજે, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચારવાનું, અને 100 વાર વિચાર્યા પછી જે નિર્ણય લ્યો ને એમાં અફર રહેવાનું. હા બા, એટલે તું જે નિર્ણય લઈશ મને ખબર છે મારી દીકરી વિચારીને જ લેશે. ચાલ હું જાઉં છું. તને તો હજી કઈ પસ્તાવો જ નહીં થતો હોય ને? જવાન જોત દીકરાનું ઘર બાંધ્યું એ બીજી વાર, અને હવે તો કોને ખબર એને કેવું ઠેકાણું મળે. પસ્તાવો તો કરું છું, હું પસ્તાવું છું, મને ઘણું થાય છે. હું ન બોલી હોત તો હારું હોત, હા કાંઈ થાત જ નહીં. અધી મને માફ કરી દેજે, મીરાનું જેમ તેમ બોલી ને એટલે આ બધું થયું. અરે માફી ના માગો, મારા નસીબ જ ફૂટલા હશે તો જ આવું બીજી વાર થયું હોય ને. તારા નસીબ ફૂટલા નથી, પણ આ તારી માએ તારા નસીબ ફૂટલા કર્યા છે. અને તારે માફી આજની ન માગવાની હોય, જેની આપણે ભૂલ કરી હોય ને એની માફી માગવાની હોય, મીરાની માફી માગવાની હોય. પપ્પા, મીરા તું અહીંયા અચાનક? હા, માફી માંગવા આવી છું બધાની, અને જો પરમિશન મળે તો અહીંયા જ રહેવું છે. મીરા, સાચું બોલસ તું બેટા? હા મમ્મી, આઈ એમ સોરી. હર હંમેશા હું તમારી સાથે ઝઘડો જ કરતી રહી, તમે લોકોએ એક વાત શું છુપાવી? એનું તો મેં આટલું મોટું યુદ્ધ કરી નાખ્યું, પણ હવે મને રિયલાઇઝ થાય છે કે તમે લોકો કદાચ મારા અને આદિત્યના ભવિષ્યના સારા માટે જ નહીં બોલ્યા હોય ને, કે એના પહેલાં લગ્ન થઈ ગયા હતા અને છૂટું થઈ ગયું છે. પણ હું એ વાતને પોઝિટિવ રીતે ન સમજી શકી. હા બેટા, અમે એ માટે જ છુપાવતા હતા કે તમારું લગ્ન જીવન ખૂબ સારી રીતે અને સુખમય નીવડે. પણ ક્યાંક ને ક્યાંક મારી ભૂલ છે ને, મેં તને જેમ ફાવે એમ કીધું, તારા મમ્મી વિશે જેમ ફાવે એમ બોલી, અને વાત વાતમાં તને ટોકતી રહી. કોઈ દિવસ તને હું સમજી જ ન આવી, મને માફ કરી દેજે. તારી સાસુની પણ માં બનીને મારે રહેવું જોઈએ તું. માફી તો મારે માંગવી જોઈએ ને, કે મેં તમારી સાથે ગેરવર્તન કર્યું. હું ઈચ્છું તો બધી વાતના જવાબ સીધી રીતે આપી શકું એમાંથી, પણ મેં ક્યારેય સીધી વાત જ નથી કરી તમારી સાથે. હવે તમે લોકોએ એકબીજાની માફી તો માંગી લીધી, પણ હું એમ કહીશ કે તે જે કંઈ પણ વિચાર્યું ને બહુ સારું વિચાર્યું, એટલે અહીંયા પાછી આવી ગઈ. હા, નિર્ણય તે બહુ સારો લીધો બેટા. નિર્ણય તો સારો કર્યો, પણ મારી સાથે ખોટું બોલવાની માફી કોણ માંગશે? હું માંગું છું ને, એમ પણ મેં ઘણી વાર માંગી હતી, ફરી એક વાર માંગી લઉં છું. તારી કઈ ભૂલ નથી બેટા, ભૂલ મારી છે, તાર પપ્પાની છે, અમારે જ આ વાત જણાવવી જોઈએ ને. હા મીરા, આમાં કોઈની ભૂલ નથી, સાચો ગુનેગાર તો હું છું. મેં પણ કીધું હતું કે આપણે આ વાત નથી કરવી, જો આ વાત કરશું ને તો આપણા દીકરાનું ઘર નહીં બંધાય. એટલે અમે સ્વાર્થી મા બાપ છીએ, અમારા દીકરાનું ઘર બાંધવા માટે એક ભલી ભોળી છોકરી આગળ અમે ખોટું બોલ્યા, દગો કર્યો, એની સાથે વિશ્વાસઘાત કર્યો અમે. સાચું કહું તો પપ્પાએ મને ત્યાં સુધી કહ્યું હતું કે જો મીરા બહુ પાછા આવતા હોય તો એને મનાવીને પાછા લઈ આવો, તમે બંને અલગ રહેવા લાગજો. આ ઘરમાં જો હા તને મમ્મી સાથે ન ફાવતું હોય તો
તમે જુદા રહેજો, પણ મેં એ વાત તમને લોકોને કરી જ નહીં. જોકે તું મારા ફોન પણ ક્યાં ઉપાડતી હતી અને મારી સાથે વાત પણ ક્યાં કરતી હતી? સાચી વાત છે, પણ મને એટલી ખબર પડે છે કે જે ઘરનો પાયો કાચો હોય ને એ ઘરની દિવાલો ક્યારેય ટકી ન શકે. ઘરને મજબૂત બનાવવા માટે પહેલાં એનો પાયો પાકો કરવો પડે ને, એ જ આપણે કાચો મૂકી દીધો હતો. શરૂઆતથી એક વખત ખોટું બોલ્યા એટલે હર હંમેશા ખોટું બોલવું પડ્યું, અને અંતે એવો દિવસ આવ્યો કે મને તમારી સાચી વાત પણ ખોટી જ લાગવા માંડી. હા, તારી વાત સાચી છે, પણ હવે એવું ક્યારેય નહીં બને. હવે બધી વાત અમે લોકો સાચી જ કરશું, કોઈ વસ્તુ ખોટું નહીં. હા, એક જ વાર ખોટું બોલ્યા હતા અને એનો પછતાવો પણ અમને બધાને થઈ ગયો છે, પણ બીજી વાર અમે આવી ક્યારેય ભૂલ નહીં કરીએ. અને મીરા, જો આદિએ જુદું થવાની વાત તને કરી હોય કે ન કરી હોય, પણ જો તું એ આશયથી આવી હોય કે હું જુદી રહીશ, તોય અમને મંજૂર છે તમે. તારે તમે બંને જેમ તમારે યોગ્ય લાગે ત્યાં રહો, જુદા રહેવું હોય તો જુદા રહો, અહીંયા ભેગા રહેવું હોય તો વધારે સારું, પણ તમે તમારી રાજી ખુશીથી બંને અહીંયા રહેજો. પપ્પા, ત્યાં એકલી રહીને શું કરીશ? આખો દિવસ આદિત્ય બાર વયા જશે, પછી મને કોઈક તો ઘરમાં જોઈએ ને જે આખો દિવસ મારી સાથે ઝઘડ ઝઘડ કર્યા કરે, ટોક ટોક કરે મને બધી વાતમાં. આ બોરિંગ લાઈફ જીવવાની આદત મને નથી, મને તો આખો દિવસ સંભળાવવું જોઈએ કાનમાં કંઈક. બસ મીરા, બસ. હવે એવા શબ્દો કઈ નહીં બોલું કે જેથી તને આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય. પછી જો આ વધારે ટક ટક કરે અને તું પછી આચું માની જાય તો પાછું હતું એવું ને એવું થઈ જાય. અરે તમે ક્યાં આવું બોલો છો? મારા આ બીજા લગ્ન તૂટતા બચી ગયા છે, હવે તમે કઈ ઉમેરો નહીં તો વધારે સારું. તો હું મંદિરે જાઉં. હા, જાઓ ને. સારું, હવે તમારા બંને માટે શું બનાવું બોલો. ચલો, આજે મારા હાથની રસોઈ જમવાની છે. મમ્મી, તમને સારું લાગે કારણ કે તમારા હાથમાં સ્વાદ જ એવો છે ને કે કોઈ પણ વસ્તુની પસંદગી કરવાની જરૂર નથી. સારું બેટા, હવે બંને ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું તૈયાર કરું. હા મમ્મી.